જો મમ્મી અમીને અહીંયા આવી છે ને, પણ જ્યાં સુધી એના રિપોર્ટ્સ ના આવી જાય અને આંખોની તપાસ ના થાય ને, ત્યાં સુધી તમારે અને બેને એની સંપૂર્ણ કાળજી રાખવાની છે. અરે બેટા, તું જરાય ચિંતા નહીં કર. હમ, દામિનીને નાનપણમાં પણ આપણા ઘરે બહુ જ ગમતું હતું, અને અત્યારે પણ હું અને હેતલ બરાબર ધ્યાન રાખીશું. બેટા, તને અહીંયા નથી ગમતું? માનું છું કે નહીં ગમતું હોય, કારણ કે અમે બધા તારા માટે નવા છીએ, અને ખાસ તો તારે તારું ઘર છોડીને અમારા ઘરે રહેવું પડે છે. પણ સાંભળ બેટા, ચિંતા નહીં કર, ઉદાસ નહીં થા, આ થોડા દિવસની વાત છે. એકવાર તારી આંખોની રોશની પાછી આવી જાય ને, પછી કોઈ વાંધો નહીં આવે. પણ ત્યારે દેવેન તમારી સાથે નહીં હોય ને? અરે દેવેન મતલબ દેવેન કોણ? અરે હે, પેલો નોકર. હા, પણ હા, એનું નામ દેવેન છે. નોકર નથી, મારી મદદ કરે છે, મારી સાથે ને સાથે રહે છે. તો પ્લીઝ નોકર ના કહેશો. સારું બેટા, ભૂલ થઈ ગઈ મારા દીકરાથી. પણ દેવેનની જરૂર તો પછી નહીં પડે ને, હે ને દેવાંગ? બરાબર છે. આમ પણ એ તો તારી સાથે એટલા માટે રહેતો હતો કે તને દેખાતું નથી, તું અંધ છે. પણ જ્યારે તારી આંખો પાછી આવી જશે અને ઓપરેશન થઈ જશે, પછી તો તું બધું જ જોઈ શકીશ. પછી ક્યાં એની જરૂર પડવાની છે? કેમ, જ્યાં સુધી મારે જરૂર હતી ત્યાં સુધી મારે એની સાથે બોલવાનું, ત્યાં સુધી તે હું એની સાથે બોલી શકું. મને પપ્પાએ કહ્યું હતું કે તું લાકડીના સહારે તારું કામ કરતા, હલન ચલન કરતા, તારી રીતે જીવતા શીખી જા. પણ દેવેને ના પાડી હતી કે એની કોઈ જરૂર નથી. મેડમ માટે તો હું છું ને, મેડમનો પડછાયો બનીશ, એમની સાથે ને સાથે રહીશ. એમને જ્યારે મદદની જરૂર હશે ને, ત્યારે મદદ કરીશ. જ્યારે મને આંખો પાછી મળવાની છે, તો મારે એની સાથે સંબંધ પૂરા કરી નાખવાના. પણ આમ પણ તારી આંખો આવી જશે, તું આ દુનિયા જોઈ શકીશ, પછી તો તારે એના સહારાની જરૂર જ નહીં પડે બેટા. તો સંબંધ પૂરા કરવાની વાત નથી, પણ અત્યાર સુધી એ તારી સાથે રહેતો હતો, પણ પછી તો તું પોતે જ દુનિયા જોઈ શકે એમ હઈશ, તો એની જરૂરત શું છે? હા, બરાબર વાત છે મમ્મીની. હા પણ જો બેટા, અમે આ નવા ઘરમાં આવ્યા ને, એને થોડો સમય થયો છે, અને અમને કોઈને પણ આ નવા ઘરમાં રહેવું નથી ફાવતું હજી, એટલે રહેતા રહેતા તમને પણ ફાવી જશે. હા, અને તું આવી છે ને, એટલે અમને પણ થોડું ગમશે અહીંયા. બેટા, આપણી વાતો પૂરી નહીં થાય, પણ હા, દામિનીના ઓપરેશન માટે આપણે રિપોર્ટ્સને બધું કઢાવવાનું છે, એ તૈયારી તો કરવા માંડ. હા મમ્મી, મેં હોસ્પિટલમાં ફોન કરી દીધો છે અને કહ્યું છે કે અમે બંને હમણાં જઈ રહ્યા છીએ. આપણે લોકો ડાયરેક્ટ અહીંયા આવી ગયા છે. હું મારા મમ્મી પપ્પાને સરખું મળી પણ નથી શકતી. વાંધો નહીં, ચિંતા નહીં કર બેટા, અમે અશોકભાઈ અને અંજુબેનને અહીંયા બોલાવી લઈશું. હા, ઓપરેશન પહેલાં તને મમ્મી પપ્પા સાથે મળાવીશું. હા બેટા, દેવેનને પણ સાથે બોલાવી લેજો, એને થેન્ક યુ કહેવું છે મારે. હા હા, બોલાવી લઈશું, પણ હવે એટલી બધી ચિંતા નહીં કર. અને હું કહું છું કે જો પોસિબલ હોય તો આજે જ રિપોર્ટ્સનું કરાવી લઈએ. હા મમ્મી, કેમ નહીં, તો હું આને હોસ્પિટલ લઈ જાઉં છું અને ચેકઅપ કરાવી લઉં છું. હવે જોઈએ પછી કે રિપોર્ટ્સ પ્રમાણે મારા સર છે, સિનિયર છે, એ લોકોનું શું કહેવું છે. અને જુઓ, આ રિપોર્ટ્સ આવ્યા પછી એ લોકો કહે છે ને, એ પ્રમાણે જ ઓપરેશનની ડેટ આવશે. સારું, તો આ ઓપરેશન થાય ત્યાં સુધી મારે અહીંયા જ રહેવું પડશે બેટા? સવાલ જ નથી ઊભો થતો, કારણ કે તારે 3 વખત તો આંખમાં ટીપા નાખવા પડશે, ખાસ કરીને અમુક સાર સંભાળ લેવી પડશે.
જે મમ્મી અને બહેન તો છે જ ઘરે, બાકી બીજી બધી સાર સંભાળ હોસ્પિટલમાં રાખવામાં આવશે. તું ચિંતા નહીં કર, આ તારું જ ઘર છે. જા બેટા, લઈ જા. હા ચાલ દામિની. આ દામિની આજે દેવાંગાતે ગઈ ને એમાં તો જમવાનું ન પાયું આપણને. ભેગા બેસીને જમતા હોય ને તો આમ થોડુંક જમાય, પણ છોકરીએ ત્યાં જમી તો લીધું હશે ને. દામિની વગર સૂનું સૂનું લાગે છે ઘરમાં. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં બહાર ગયો તો? કે હા બહાર ઝાડવાને પાણી ફાવ કે. હા દામિની મેડમ નથી તો હાઉ ઘર એકલું એકલું લાગે છે નહીં. હા જો ને, છોકરાઓની હાજરી હોય ને તો બધાને એમ થાય કે હમણાં કાંઈ કંઈક માંગશે, કાંઈક બોલશે, એની કંઈક જરૂરિયાત હશે અને આપણને કંઈક કહેશે. તો હવે તો આ થોડોક સમય થયો તોય આપણને એમ લાગવા માંડ્યું. કાલ સવારે તો સાસરે વહી જાય, પછી શું થશે આપણું? શેઠ શેઠાણી, મારે તમને એક વાત કરવી હતી. બોલને બેટા. શું વાત કરવી છે? કહેતા તો જીભ અચકાય છે, પણ અચકવામાં રહીશ ને તો ભેગું નહીં થાય. હું એવું કહેવા માગું છું કે હું આ નોકરી છોડી રહ્યો છું. કેમ? શું કામ બેટા? એમાં નોકરી છોડવાની ક્યાં વાત આવી? ક્યાં અમે કે તને કહી દીધું બેટા? ના ના, જો તમે તો મને આ ઘરના સભ્ય તરીકે જ ગણો છો, પણ વાત એવી છે કે જો તમે મને આ મેડમનું ધ્યાન રાખવા માટે રાખ્યો હતો, એને ક્યાંય બહાર લઈ જવાના હોય, ઘરે લાવવાના હોય, એના માટે રાખ્યો હતો. હવે હવે તો મેડમ જ નથી રહ્યા, એટલે હવે તમારે મને નોકરી રાખવાની કંઈ જરૂર નથી. ખોટો નોકરી રાખીને તમારે મને પગાર જ આપવો ને, એટલે હું સામેથી સ્વેચ્છાએ મારી રીતે તમે ના પાડો કે ના પાડો, જોકે તમે તો ના પાડી શકો એમ જ નથી, એટલે હું સામેથી જ તમને કહું છું કે હું આ નોકરી છોડું છું. પણ તારે ક્યાંય જવાની જરૂર નથી, તારે અહીંયા જ રહેવાનું છે. પણ હા જો, આ તું જ કહેશો ને, અને ફક્ત કહેવાનું નહીં પણ અત્યાર સુધી તારી સાથે કોઈ તારો વર્તારો કર્યો છે? આ ઘરના સભ્ય તરીકે તો તને રાખ્યો છે, તને કંઈ તકલીફ પડી હોય તો બોલ. ના તકલીફ બેટા, હું સમજી શકું છું કે મેં તને વાત કરી હતી કે મારી અંધી દીકરીનો હાથ તું તારા હાથમાં લઈ અને એને તમારી દોસ્તીને દાંપત્ય જીવનમાં બદલી નાખો. મને તારા ઉપર ભરોસો હતો, પણ હવે સંજોગો અત્યારે વિપરીત થયા તો અમે તો ઈચ્છીએ છીએ, શું તું નથી ઈચ્છતો કે દામિની ફરીથી આ દુનિયાને જોઈ શકે એની આંખો દ્વારા? હા હા, એટલે તમે જે પણ નિર્ણય લીધો છે એ એકદમ બરાબર જ છે, અને મને એની સાથે હું લગ્ન નહીં કરું એનું દુઃખ નથી. મને તો વધારે ખુશી થશે કે બિચારા દામિની મેડમ ફરીવાર જોતા થઈ જશે અને એને આ દુનિયાના રંગો જોવા મળશે. મને લગ્ન બાબતે કોઈ દુઃખ જ નથી, પણ આ તો તમારે મને અહીંયા નોકરીએ રાખીને ખોટે ખોટો પગાર દેવો, એના કરતાં હું નોકરી છોડી દઉં ને. તને રૂપિયા દેવા અમને ભારે નહીં પડે, અને હા હવે તું છે ને આ ઘરનો એક સદસ્ય બની ગયો છે, તારે ક્યાંય જવાનું નથી, આ ઘરમાં રહેવાનું છે અને અમારી સાથે રહેવાનું છે. અને મેં ક્યારેય તને નોકર તરીકે ગણ્યો જ નથી, અમે તો તને ઘરનો સભ્ય જ ગણ્યો છે, અમારા દીકરા જેવો છો તું. એટલે જ તો તમને આ કહેતા જીવ અચકાતો હતો કે આ નોકરી છોડું છું, પણ નોકરી કરવાનું મારી પાસે કોઈ કારણ નહોતું કે હું અહીંયા રહીને તમારા ઘરનું કંઈ કામ કરું, કારણ કે જે કામ કરવાનું હતું એના માટે તો. હા એ અમે સમજી શકીએ છીએ, દામિની અહીંયા નથી એટલે તારું મન નહીં લાગે, પણ સમય છે ને, થોડોક તું આપ અમારી સેવા કરજે અને ઘરના કામકાજ કરજે, બાકી બધું છે ને ભગવાનના ભરોસે છોડી દે બેટા. આપણા હાથમાં કાંઈ નથી, આ તો નિયતિના ખેલ છે બધા. આપણે ઈચ્છતા શું હોઈએ અને થાય શું, એમાં માણસ છે ને સંજોગોને વશ હોય છે. માણસ ધારે એ બધું તો નથી કરી શકતો ને પોતે. એટલે બેટા આ ઘર છોડીને જવાની તો વાત ન કરતો, બસ તો અહીંયા રોકાઈ જા. હું તારા ભાઈને પણ વાત કરી દઈશ અને
તારા બા બાપુજીને તારા બે ત્રણ મહિનાનો પગાર છે એ પણ હું મોકલી આપીશ. ના સેઠ, એવી કોઈ વાત નથી. હું તો બસ અહીંયા કોઈ કારણ નહોતું એટલે નોકરી છોડવાની વાત કરતો. પણ વાંધો નહીં, હવે તમે કહો છો કે તમારી સેવા, તો હવે હું તમારી સેવા કરીશ. આમ પણ મા બાપની સેવા તો કરી શક્યો નહીં, તો તમારી સેવા કરીશ. બસ બેટા, અમે તારી પાસે એટલી જ અપેક્ષા રાખીએ છીએ, અને તને કાંઈ પણ તકલીફ પડે ને તો અમે ઊભા છીએ. ઠીક છે.